નમસ્કાર, જેડએસ ટીવીમાં હું દીપ્તિ બ્રહ્મભટ્ટ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાની મેડિકલ બાયોવેસ્ટની ત્રીજી ઘટના સામે આવી. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં આજે બાયો વેસ્ટની ત્રીજી ઘટના સામે આવતા આરોગ્ય વિભાગને જાણ થતાં આરોગ્ય વિભાગની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી. તેમાં તાલુકા આરોગ્ય અધિકારી ડૉક્ટર સંજય ચૌહાણ, કોડિયાવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડૉક્ટર ક્રિષ્ના બોડા, સરસવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડૉક્ટર અંસારી પ્રવીણભાઈ, વિજયનગર ડૉક્ટર એસોસિએશનના પ્રમુખ ડૉક્ટર મનુભાઈ પટેલ અને તેમની સાથે ડોક્ટર જેસી પટેલ તેમજ ઈ કોલિનની ટીમ હાજર રહી મેડિકલ બાયોમેડિકલ વેસ્ટને હટાવી દેવામાં આવેલ અને તેમાંથી સેમ્પલ પણ લેવામાં આવેલ છે. બાયોમેડિકલ વેસ્ટમાંથી કેટલીક વસ્તુ સેમ્પલ તરીકે લેવામાં આવેલ છે અને આજુબાજુ પણ મોટી સંખ્યામાં બાયોમેડિકલ વેસ્ટ પણ મળી આવેલ હતો. તે લગભગ 112 કિલો બાયોમેડિકલ વેસ્ટ મળી આવેલ હતો. લલિત ડામોર, જેડએસ ટીવી, વિજયનગર. આજ રોજ આડા ખાખરા વણાત રોડના પોલિયામાં બાયોમેડિકલ વેસ્ટનો જથ્થો જોવા મળેલ હતો. તેમને તાલુકા હેલ્થ કચેરીમાં જાણ થતાં તાત્કાલિક તાલુકા હેલ્થ કચેરી ટીમ, પીએસસી કોડિયાવાડા ટીમ અને પીએસસી સરસવ ટીમ તાત્કાલિક સ્થળ પર એમના સ્ટાફ દ્વારા પહોંચી ગયા અને જિલ્લા કક્ષાએ માન્ય સીડીઓ સાહેબ શ્રી, ક્વોલિટી મેડિકલ ઓફિસર શ્રી, જીપીસી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના રિજનલ મેનેજર શ્રી, ઇકોલાઈ મેનેજર શ્રી, પ્રાંત અધિકારી શ્રી, મામલતદાર શ્રીને તાત્કાલિક જાણ કરવામાં આવી અને આજ રોજ ઇકોલાઈ સિસ્ટમને જાણ કરવામાં આવીને તેમની ગાડી દ્વારા જે સરકારી બાયોમેડિકલ વેસ્ટની ગાઈડલાઇન મુજબ જે કચરો જે અલગ અલગ ત્રણ પોલિયામાં જોવા મળે તે તાત્કાલિક ઉઠાવી લેવામાં આવ્યો છે અને તેના સેમ્પલ અમારી જોડે રાખવામાં આવ્યો છે. જે ભવિષ્યમાં જે કંઈક કેસ માટે કંઈક જરૂર પડે તો એનો ઉપયોગ કરવામાં આવશે. અને આ સાથે અમારા વિજયનગર તાલુકાના પ્રાઇવેટ ડૉક્ટરને એસોસિએશનના ડૉક્ટર મનુભાઈ પટેલ પ્રેસિડેન્ટ શ્રી અને ડૉક્ટર જેસી પટેલને પણ જોડે રાખવામાં આવ્યા છે અને મીડિયાની ટીમને પણ જોડે રાખવામાં આવી છે. સાહેબ, કહેવામાં આવે કે એક જ મહિનામાં આ ત્રીજી ઘટના કહેવામાં આવે છે. આ ત્રીજી ઘટનામાં આપને શું આગળની કાર્યવાહી કરવામાં આવી? હા, એટલે આ ટીમમાં આ બાબતે અમે તાત્કાલિક સીડીએસ સાહેબની જાણ કરતા એમના દ્વારા જીપીસીબીને જાણ કરવામાં આવી હતી. તો જીપીસીબીના રિજનલ મેનેજર શ્રી તથા તેમની ટીમ વિજયનગર તાલુકાની રૂબરૂમાં મુલાકાત લેવામાં આવી, તાલુકા હેલ્થ કચેરીમાં મુલાકાત લેવામાં આવી, તાલુકાની ટીમ પીએસસી કોડિયન ટીમ મારફતે વિજયનગર તાલુકાના અલગ અલગ પ્રાઇવેટ ડૉક્ટરને ત્યાં મુલાકાત લઈ અને એમને 100 કોર્સ નોટિસ આપવામાં આવી છે અને જે લોકોએ બીએ બાયોમેડિકલ વેસ્ટના એમઓયુ કર્યા નથી તે જગ્યાએ આ ટીમે મુલાકાત લીધી છે. અને આજ રોજ તાલુકા હેલ્થ કચેરી વિજયનગર ખાતે પ્રાઇવેટ વિજયનગર તાલુકાના તમામ પ્રાઇવેટ ડૉક્ટર શ્રી અને તેઓના બીએ બાયોમેડિકલ વેસ્ટના ડોક્યુમેન્ટ્સ, જીપીસીબીના કરાર વગેરે સાથે આજરોજ તાલુકા કચેરીમાં બપોરે 2:30 વાગે મિટિંગ રાખવામાં આવી છે અને એનું એમને દરેકને પૂછવામાં આવશે અને જે લોકોને બાયોમેડિકલ વેસ્ટના એમઓયુ કર્યા નહીં હોય તેનું તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવશે અને બીએમડબલ્યુ અને જીપીસીબીમાં તાત્કાલિક એમઓયુ કરવા માટે જણાવવામાં આવશે.